રાજસ્થાનના બાકાસર પાસે આવેલ એક ભાડો ગામ તે પાકિસ્તાની સરહદ નજીક આવેલો છે. આ ગામે રહેતા સલાભાઈ સિંધી ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે 4 વર્ષની દીકરી મિરજાતી સિંધીને છેલ્લા કેટલા દિવસોથી કાનમાં ખૂબ જ દુખાવો હોવાથી આ બાળકી સતત રડતી હતી, જેથી તેના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમની 4 વર્ષની દીકરીને રાજસ્થાનની હોસ્પિટલમાં બતાવ્યું હતું. જો કે ત્યાં તેની સારવાર ન થતા ડીસા તેમજ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે ત્યાં પણ આ બાળકીની સારવાર ન થતા આ બાળકીની હાલત વધુ ગંભીર હોવાથી કાનમાં અસહ્ય કીડા પડી ગયા હોવાથી કાનમાં અસહ્ય લોહી આવતું હોવાથી તબીબે અમદાવાદ ખાતે સારવાર કરાવવાનું જણાવ્યું હતું. જો કે આ ગરીબ પરિવાર પાસે દીકરીની સારવાર કરાવવાના પૈસા ન હોવાથી આ પરિવાર પોતાની 4 વર્ષની દીકરીને સારવાર કરાવ્યા વગર જ પોતાના વતન તરફ જવાનો વિચાર આવ્યો હતો. રાજસ્થાનના ગરીબ પરિવારની 4 વર્ષની દીકરીને સારવાર કરાવવા પૈસા ન હોવાથી આ પરિવાર સારવાર કર્યા વગર જ પોતાના વતન જવા રવાના થતા ડીસા આવ્યા હતા. જો કે આ અંગેની જાણ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીને થતા તેઓ તુરંત જ આ પરિવારને મળવા પહોંચી ગયા હતા અને તેમને આશ્વાસન આપી બાળકીનો તમામ સારવારનો ખર્ચ ઉઠાવવાનું કહ્યું હતું અને બાળકીને સારવાર માટે અમદાવાદ લઈ જવાનું પણ નક્કી થયું હતું. જો કે ડીસાના સેવાભાવી દીપકભાઈ કચવાએ આ બાળકીની સારવાર ડીસામાં જ થાય તેવા પ્રયત્નો કરી આ બાળકીને તાત્કાલિક સારવાર માટે ડીસાના તબીબ વસંતભાઈ મોડની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સીટી સ્કેન સહિતના જુદા જુદા રિપોર્ટો કરતા આ 4 વર્ષની બાળકીના કાનમાં ખૂબ જ કીડા પડી ગયા હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તાત્કાલિક તબીબે સારવાર શરૂ કરી 2 દિવસમાં આ બાળકીના કાનમાંથી 80થી વધુ કીડા નીકાળવામાં આવ્યા છે અને હજુ પણ આ બાળકીની સારવાર ચાલી રહી છે. બાળકીની સારવાર થતા હાલ તેને અસહ્ય પીડામાંથી રાહત મળી છે અને પરિવારમાં ચિંતા પણ ઓછી થઈ છે. આ તમામ સારવારનો ખર્ચ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની, દીપકભાઈ કચવા, મેહુલ ઠક્કર, વિપુલભાઈ ઠક્કરે ઉઠાવ્યો છે. આ ઉપરાંત આ બાળકીના પરિવારજનોને રહેવાની અને જમવાની પણ સુવિધા સંગઠન દ્વારા પૂરી પાડવામાં આવી હતી. રાજસ્થાનના ગરીબ પરિવારની 4 વર્ષની દીકરીને સારવાર અપાવનાર સંગઠનના તમામ કાર્યકરોનો આ પરિવારે આભાર માન્યો હતો. રાજસ્થાનના સિંધી પરિવારની 4 વર્ષની દીકરીને સારવાર આપનાર ડોક્ટર વસંતભાઈ મોઢે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં લોકો મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે અને આખો દિવસ મજૂરી કરતા હોવાથી તેમનામાં જાગૃતિ ઓછી હોય છે, તેમજ લોકોમાં સ્વચ્છતાનો અભાવ હોવાના કારણે નાની મોટી બીમારી તકલીફ હોવાથી તેઓ સમયસર સારવાર લેતા નથી, જેના કારણે શરીરમાં મોટી તકલીફ થવા લાગે છે ત્યારે ત્યાંના લોકો સારવાર માટે દોડતા થાય છે. આજે આ રાજસ્થાનની 4 વર્ષની દીકરીને કાનમાં રસી થવાના કારણે અને તેના પરિવારે તેને સંભાળના લેતા તેના કાનમાં કીડા પડી ગયા હતા. 3 દિવસથી તેની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી 80થી પણ વધુ કીડા તેના કાનમાંથી બહાર નીકળ્યા છે અને તેને હવે ખૂબ જ સારું છે. ડોક્ટર વસંતભાઈ મોઢે જણાવ્યું હતું કે લોકો શરીર પર સ્વચ્છતા રાખે તેમજ શરીર પર નાની મોટી કોઈ તકલીફ હોય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવી જેથી શરીર પર મોટી સમસ્યાથી રાહત થઈ શકે. કાન મેં જીવડે પડ ગયે. ક્યાં હુઆ હોસ્પિટલ લે નહીં ગયે? સાચોલ લે ગયા. અચ્છા, ફિર કહાં કહાં લે ગયે? પાલનપુર. અચ્છા, તો વહાં પે દવા નહીં હુઈ? નહીં હુઈ. અચ્છા, તો ફિર દિશા મેં કિસકા સંપર્ક કિયા? વો સેવાભાવી સંગઠન કા સંપર્ક કિયા આપને? દિશા મેં દવા ચાલુ હૈ. અચ્છા, ફિર દિશા મેં દવા કિયા, બચ્ચા હો ગયા લડકી કો? બચ્ચા હો ગયા. અચ્છા અચ્છા, ઠીક હૈ. અચ્છા, અબ કૈસા હૈ બચ્ચે કો? અચ્છા હૈ. અચ્છા હૈ બચ્ચે. અચ્છા, કિતને કીડે નિકલે? બહુ નિકલે. કરીબન 80 કીડે નિકલે. જાનને મેં આયા હૈ 80 કીડે નિકલે. 4-5 દિવસ પહેલાં અમારા ઉપર ફોન આવ્યો હતો એમનો, એટલે અમારા જે સંગઠનના પ્રમુખ છે નીતિનભાઈ સોની, એ દોડીને એ લોકોને મળવા ગયા. મળવા ગયા પછી એ લોકોના જોડે વાતચીત કરી લે, એ લોકોએ કીધું કે ભાઈ અમારે છોકરીને કાનમાં ખૂબ દુખે છે. પછી હાઈવે ઉપર 2-3 દવાખાનામાં બતાવ્યું, ત્યાં આગળ એ લોકોએ ના પાડી, ભાઈ અમે આમની દવા નહીં કરીએ. પછી પાલનપુર તાત્કાલિક લઈને ગયા તો પાલનપુરવાળાએ કીધું કે અમદાવાદ શિફ્ટ કરો. પછી મને ખબર પડી કે ક્યાંય દવા થઈ નથી, એટલે મેં અમારા એક મિત્ર છે વિપુલભાઈ ઠક્કર, એમને વાત કરી હતી. એમને મને કહ્યું કે ભાઈ બાજુમાં મોઢ સાહેબ છે, વસંતભાઈ મોઢ સાહેબ, એમને બતાવો, એ 100% કરી આપશે. અને સાંજનો સમય થઈ ગયો હતો. પછી અમે વસંતભાઈ મોઢના દવાખાને ગયા. સાહેબે કીધું કે પેશન્ટને તાત્કાલિક બોલાવો તો હું દવા કરી આપું. પછી એ દવા અત્યારે રનિંગ ચાલુ છે અને લગભગ 80 જેટલા કીડા સાહેબે નીકાળ્યા છે. હિન્દુ યુવા સંગઠન અમારું ડીસામાં ચાલે છે અને બનાસકાંઠામાં પણ કોઈ કોલ આવે તો અમે સેવા આપીએ છીએ.
અને ડીસામાં અમુક જરૂરિયાતમંદ લોકો હોય કે જેમને કોઈ રહેવાની સગવડ ના હોય, જમવાની સગવડ ના હોય, તો અમે આ રેન બસેરામાં અમુક ટાઈમ મૂકતા હોઈએ અને જે પછી અહીંયા જ રહેતા હોય છે. હમણાંનો એક કિસ્સો આવ્યો હતો કે એક બેબીને કાનમાં કીડા પડ્યા હતા, તો અમને કોલ આવ્યો હતો, તો અમે એમને પરિવારને રૂબરૂ જઈને મળ્યા, તો જાણવા મળ્યું કે 3-4 દિવસથી કાનમાં લોહી આવતું હતું. એટલે આ લોકોએ ડીસા, પાલનપુર, અમુક સિવિલમાં બધી જગ્યાએ બતાવ્યું, પણ કોઈ ડૉક્ટરે હા ના પાડી કે આની સારવાર થશે. એટલા માટે અમને અમદાવાદ લઈ જવાની તૈયારી કરવાની હતી. પણ આ લોકો રાજસ્થાનના બાકાસર બાજુમાં કોઈ ગામ આવેલું છે ત્યાંથી આવ્યા હતા, એટલે આ લોકો પાસે કોઈ સગવડ બી નહીં અને એમની પરિસ્થિતિ પણ એકદમ વીક હતી. તો એ લોકો પાછા જવાની તૈયારી કરતા હતા, પણ અમને કોઈએ જાણ કરી કે ભાઈ આ લોકોને આવી તકલીફ છે, તો તમે કોઈ મદદ કરી શકતા હો તો કરો. તેથી અમે તાત્કાલિક જઈ અને બાળકીને જોયું હતું, તો એના કાનમાંથી લોહી પણ આવતું હતું અને કીડા જેવું લાગ્યું. એટલે અમે તાત્કાલિક એમને ડીસાના પ્રાઇવેટ અમુક દવાખાનામાં બતાવ્યું હતું, પણ ત્યાં પણ ના જ પાડી કે એને આગળ લઈ જાઓ, અહીંયા કોઈ સારવાર થશે નહીં. પછી અમે પાલનપુર સિવિલ, માવજત હોસ્પિટલ બધી જગ્યાએ એને ચેકઅપ કરાવ્યું હતું, પણ કોઈ ડૉક્ટરે ના જ પાડી કે હવે એમને અમદાવાદ સિવાય કોઈ એની સારવાર થશે નહીં. હવે અમે એમને અમદાવાદ લઈ જવાની તૈયારી તો બતાવી, પણ પરિવાર કે ના અમે કોઈ સગવડ ને એ બધું છે નહીં, હાલ અમે એકલા આવ્યા છીએ તો જઈએ કેવી રીતે અમદાવાદ, ત્યાં અમે ઓછામાં ઓછું 5-6 દિવસ રોકાવું પડે. અમે એમને ડીસા લઈને આવતા હતા, પણ આ ડીસામાં આપણે દીપકભાઈ કછવા દ્વારા ડૉક્ટરને જાણ કરાવી અને બધી વાતચીત કરી, તો ડૉક્ટર સાહેબ આપણે જે ભગવતી સાડી શોરૂમની બાજુમાં ડૉક્ટર છે વસંતભાઈ મોટ દ્વારા એમની બધી સારવાર કરવાની જવાબદારી લીધી, જેથી અમે પાછા ડીસા આવી અને એ દિવસે જ ઓછામાં ઓછા 35-40 જેવા કીડા કાઢ્યા હશે. અને પછી બીજા દિવસે પણ એમની ફરીથી સારવાર કરાવી હતી અને એ રીતે બીજા દિવસે પણ 30-31 કીડા નીકળ્યા હતા. એમ ઓછામાં ઓછા હું માનું તો ત્યાં સુધી 80-90 કીડા નીકળ્યા હતા. આજે એ વાતને 4 દિવસથી રોજ સવાર સાંજ 2 ટાઈમ એમનું સારવાર કરવામાં આવે છે અને દવાની ને બધી ટોટલ તૈયારી અમે બતાવી છે અને એમને હાલ પૂરતા અમે રેન બસેરામાં રાખ્યા છે.